દેશની જુદી જુદી યુનિવર્સિટીના બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ તેમજ માર્કશીટો બનાવવાનું કૌભાંડ નર્મદા પોલીસે ઝડપ્યું છે ત્યારે આરોપી મહિલાના છ દિવસ રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે નર્મદા પોલીસ વડા હિમકર સિંહ પ્રકરણના મૂળ સુધી પહોંચવામાં વધુ સઘન તપાસ આદરી છે જેમાં કૌભાંડની વધુ સઘન તપાસ માટે એસઆઈટી ની રચના કરી છે આ અંગે ડોક્ટર સિંહે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે આ કૌભાંડની વધુ સઘન તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવશે એસઆઈટીના અધ્યક્ષ તરીકે કેવડિયા ડીવાયએસપી વાણી દુદાંત વાણીની વરણી કરાઈ છે જ્યારે ટીમના અન્ય સભ્ય તરીકે એલસીબી પીઆઈ સહિત અન્ય અધિકારીઓને મુકાશે આ ફેક ડિગ્રીના વેરીફિકેશન માટે જુદી જુદી યુનિવર્સિટીના કર્મચારીઓ પણ સામેલ હોય એવું લાગી રહ્યું છે રાજપીપળાની બિરસા મુંડા યુનિવર્સિટી ડિગ્રીનો પણ સોદો થયો હતો પરંતુ કોઈ લેવા આવ્યું નહોતું આ પાંત્રીસ યુનિવર્સિટીઓ પૈકી અમુક યુનિવર્સિટી પાછલી તારીખમાં ડિગ્રી આપે છે જ્યારે પકડાયેલી મહિલા આરોપી સહિત અન્ય લોકો પોતે જ અલગ અલગ યુનિવર્સિટીની ડિગ્રી અને માર્કશીટની પ્રિન્ટર પર પ્રિન્ટ કાઢે છે આ ફેક ડિગ્રીઓ જ્યારે યુનિવર્સિટી પર વેરીફિકેશન માટે જાય છે ત્યારે ત્યાંના અમુક અધિકારીઓ અને કર્મચારીઓ મારફતે આ એજન્ટ ડિગ્રી અને માર્કશીટનું વેરીફિકેશન કરાવી લેતા હતા રાજપીપળાની બિરસા મુંડા યુનિવર્સિટીમાં જો કોઈ એવો કર્મચારી કે અધિકારી હશે એની સામે પણ કાર્યવાહી થશે ડોક્ટર સે જણાવ્યું હતું કે આ કૌભાંડમાં પકડાયેલી મહિલા આરોપી બેહુલાનંદ રેવ બીસી નંદ મૂળ છત્તીસગઢની રહેવાસી છે ડિપ્લોમા કમ્પ્યુટરનો અભ્યાસ કર્યો છે છેલ્લા દસ વર્ષથી એ દિલ્હીમાં રહી અલગ અલગ સંસ્થાઓ અને મોટી મોટી નામાંકિત કંપનીમાં નોકરી કરી છે એણે ગૂગલ જેવી મોટી કંપનીમાં પણ નોકરી કરી છે પરંતુ બે હજાર વીસથી એ ફેક ડિગ્રી વેચવાની પ્રવૃત્તિઓ કરી રહી છે હવે જોવું રહ્યું કે બોગસ ડિગ્રી બનાવવાનું કૌભાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે એમાં કોઈ મોટા માથા છે કે નહીં તેની તપાસ થશે તો ઘણી ચોંકાવનારી હકીકત બહાર આવશે આરોપી બેવલા અંદરે બીસી નંદનની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બોગસ ડિગ્રી સર્ટિફિકેટ માર્કશીટ્સ અને ઝડપાયેલી દિલ્હીની આ ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયર મહિલા આરોપી બેવલાનંદ રેવ બીસી નંદની ધરપકડ કરી પોલીસે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે છ દિવસના રિમાન્ડ પર મોકલી આપી હતી હવે પૂછપરછ બાદ વધુ માહિતી બહાર આવી શકે એમ છે કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ કોણ છે એમાં ક્યાં મોટા માથાઓ સંડોવાયેલા છે રિપેટ એમાં કયા મોટા માથાઓ સંડોવાયેલા છે તેમની ધરપકડ માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે જોકે કૌભાંડનો પર્દાફાશ થતા કેટલાક આરોપીઓ રાતોરાત ભૂગર્ભમાં ઉતરી ગયા છે આ દિલ્હીની મહિલાની માહિતી જાણવાનો પ્રયાસ કરતાં તે પોતે તોતેર વેબસાઈટ ડોમેન ચલાવતી હતી મહિલાના સંપર્કમાં રહેલાની શોધખોળ અલગ અલગ એજ્યુકેશન યુનિવર્સિટી તથા સંસ્થાઓના કુલ તોંતર વેબસાઇટ ડોમેન મહિલા ચલાવતી હોવાનું બહાર આવ્યું હતું પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરીને આરોપી મહિલા સાથે સંપર્કમાં રહેલા ગુજરાત અને ગુજરાત બહારના એકત્રીસ એજન્ટની શોધખોળ શરૂ કરવામાં આવી છે આ મહિલા છેલ્લા દસ વર્ષથી દિલ્હીમાં રહેતી હતી મળી પ્રારંભિક તપાસમાં આ જાણવા મળ્યું છે કે એવા લોકોની સંખ્યા લગભગ હજારોમાં છે જે એમના એજન્ટ છે એ પણ દેશના જુદા જુદા સ્થાનો ઉપર છે લગભગ થર્ટી વન જેટલા એજન્ટ આઈડન્ટિફાય થયેલા છે એ નોર્થ ઇન્ડિયામાં છે અને સાઉથમાં પણ આ લોકો છે અને ઈસ્ટમાં પણ છે તો દેશના જુદા જુદા કોનોમાં ઇન્કલુડિંગ ગુજરાત આ એજન્ટ્સ ડિફરન્ટ સ્થાનો ઉપર છે અને આ ફેક ડિગ્રી બનાવવાવાળા જે કૌભાંડ છે એમાં સંમિલિત છે યુનિવર્સિટી ઉપર ડિપેન્ડ કરે છે અમુક યુનિવર્સિટીઝના ફોર્ટી થાઉઝન્ડ છે અમુક યુનિવર્સિટીઝ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડમાં પર ડિગ્રી ત્યાંથી આ લોકો એ યુનિવર્સિટી નામની ડિગ્રી બનાવીને આ આપેલા છે લોકોને અને અમુક માટે વન લેખ જેટલા પણ છે દાખલા તરીકે આ લોકો બીએ થી લઈને પીએચડી સુધીની ડિગ્રી બનાવીને આપે છે પીએચડી માટે જે એમાઉન્ટ છે લાખોમાં છે લગભગ બે લાખથી ત્રણ લાખ જેટલા રૂપિયા ડિપેન્ડિંગ ઓન ધી કસ્ટમર આ લોકો લે છે આ લાગતું હતું કે આ એક વન ઓફ કેસ છે પણ જ્યારે રેડ થઈ ત્યાં અને એટલા વિશાળ સંખ્યામાં સર્ટિફિકેટ્સ જુદી જુદી યુનિવર્સિટીઝ ના મળ્યા તો એ ધ્યાનમાં દીપક જક્તાપ લાઈવ ગુજરાત ન્યૂઝ રાજપીપળા